నమస్కారం విద్యార్థి మిత్రో, તમે છો વાઇબ્રન્ટ બાયોલોજી ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. હવે આપણા જોડે ચેપ્ટર છે 5, ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. આનુવંશિકતા શું છે? આનુવંશિકતા થોડું ધ્યાનમાં લેજો ભાઈ. આપણા ફેમિલીના બે કે ત્રણ કે ચાર મેમ્બર એકબીજા સાથે થોડીક સંલગ્નતા ધરાવે છે, એકબીજાના જેવા દેખાય છે, બરોબર? તો એના માટે જવાબદાર છે આનુવંશિકતા. એના માટે જવાબદાર છે આનુવંશિકતા. ચલો, ભિન્નતા શું છે? ભિન્નતા એક જ જાતિના સજીવોના લક્ષણોનું વૈવિધ્ય ભાઈ. એક જ જાતિના સજીવોના લક્ષણોનું વૈવિધ્યને શું કહેવાય? ભિન્નતા. હવે ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા સમજાવો. સૌથી પહેલા તો આનુવંશિકતાનો અર્થ જણાવી આનુવંશિકતા સાથે સંકળાયેલા ઘટકો જણાવો. ચલો, સૌથી પહેલા લઈએ છીએ આનુવંશિકતા નો અર્થ. સૌથી પહેલા લઈએ છીએ આનુવંશિકતાનો અર્થ. જે તે જાતિના સજીવો, ધ્યાનમાં લેજો ભાઈ, જે તે જાતિના સજીવો ના લક્ષણોનું સંતતિમાં સંચારણ સંતતિમાં ઉતરી આવવું એને શું કહેવાય? આનુવંશિકતા, ઇનહેરિટન્સ. જે તે જાતિના સજીવોના લક્ષણોનું સંતતિમાં સંચારણ અથવા તો અવતરણ, બરોબર, એને શું કહીશું આપણે? આનુવંશિકતા. હવે ધ્યાનમાં લેજો કે આ જે આનુવંશિકતા છે એ આનુવંશિકતા સાથે સંકળાયેલ જીવવિજ્ઞાનની શાખા કઈ છે? જીનેટિક્સ. કઈ છે? જીનેટિક્સ. આનુવંશિકતા સાથે સંકળાયેલ જીવવિજ્ઞાનની શાખા કઈ છે ભાઈ? જીનેટિક્સ. જીનેટિક્સ આપણે એને કયા નામથી ઓળખાવીએ છીએ? જનીન વિદ્યા. કયા નામથી ઓળખાવીએ છીએ? જનીન વિદ્યા. ઓ, આ જીનેટિક્સ, જીનેટિક્સ શબ્દ સૌ પ્રથમ આપનાર વૈજ્ઞાનિક ધ્યાનમાં લેજો. શબ્દ મૂકીએ છીએ કે જીનેટિક્સ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક નામ આપીએ છીએ વિલિયમ બેટસન. ધ્યાનમાં લેજો, શું કહ્યું છે? વિલિયમ બેટસન. સૌ પ્રથમ જીનેટિક શબ્દનો ઉપયોગ કોણે કર્યો છે ભાઈ? વિલિયમ બેટસન. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ, ક્લિયર કરીએ છીએ કે આનુવંશિકતા સાથે સંકળાયેલ ઘટકો. તો આનુવંશિકતા સાથે સંકળાયેલા ઘટકો કેટલા છે ભાઈ? બે. આનુવંશિકતા સાથે સંકળાયેલા ઘટકો કેટલા છે? બે. બે ઘટકોને અલગ કરીએ છીએ, એક શબ્દ મૂકીએ છીએ આનુવંશિકતા અને બીજો શબ્દ મૂકીએ છીએ ભિન્નતા. આનુવંશિકતા સાથે સંકળાયેલા ઘટકો કેટલા છે? બે. એક છે આનુવંશિકતા
અને બીજો શબ્દ છે ભિન્નતા. ચલો આનુવંશિકતા ક્લિયર કરીએ છીએ કે માતા પિતાના લક્ષણો, માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની, ટનાટન ઘટના ને શું કહેવાય? આનુવંશિકતા, માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એને આપણે શું કહીએ છીએ? આનુવંશિકતા, ઇનહેરિટન્સ. ત્યાંથી આગળ ભિન્નતા, વેરિએશન. એક જ જાતિના, ધ્યાનમાં લેજો ભાઈ, એક જ જાતિના સજીવોના લક્ષણોના વૈવિધ્યને, વિવિધતાને શું કહેવાય? ભિન્નતા. શું કહી શકાય? ભિન્નતા. ધ્યાનમાં લેજો, મુદ્દા લીધા છે આપણે. સૌથી પહેલા તો આનુવંશિકતાનો અર્થ જણાવી, આનુવંશિકતા સાથે સંકળાયેલ ઘટકો જણાવો, આનુવંશિકતાનો અર્થ જે તે જાતિના સજીવોના લક્ષણો સંતતિમાં સંચારણ, સંતતિમાં ઉતરી આવવું. બરોબર, સ્વાભાવિક છે કે આપણે જાણીએ છીએ કે ભાઈ બહેન હોય, બે ભાઈઓ હોય, બે બહેન હોય તો એકબીજા જેવા લાગે છે. બરોબર, કાં તો એના માતા જેવા લાગતા હોય, એના પિતા જેવા લાગતા હોય, તો શું છે ભાઈ? આનુવંશિકતા છે. આનુવંશિકતા સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા જીનેટિક્સ, જનીન વિદ્યા. જીનેટિક્સ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક વિલિયમ બેટ્સન, અને આનુવંશિકતા સાથે સંકળાયેલ ઘટકો બે છે, એક છે આનુવંશિકતા અને બીજું છે ભિન્નતા. આનુવંશિકતા માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એને હું કહીશું આનુવંશિકતા. ચાલો ભિન્નતા, એક જ જાતિના સજીવોના લક્ષણોના વૈવિધ્યને શું કહી શકાય? ભિન્નતા. સૌથી પહેલા પ્રસ્તાવનાનો ટોપિક થયો છે ભાઈ આનુવંશિકતાનો અર્થ. આનુવંશિકતાનો અર્થ છે જે તે જાતિના સજીવોના લક્ષણોનું સંતતિમાં સંચારણ. ત્યાંથી આગળ વધ્યા તો ક્લિયર કર્યું છે કે આનુવંશિકતા સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા જીનેટિક્સ, જનીન વિદ્યા. આ જનીન વિદ્યા શબ્દ સૌ પ્રથમ કોણ લાવી ભાઈ? વિલિયમ બેટ્સન. અને આનુવંશિકતા સાથે સંકળાયેલ ઘટકો કેટલા છે? બે. કયા કયા? આનુવંશિકતા અને ભિન્નતા. આનુવંશિકતા માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ટનાટન ઘટના, અને ભિન્નતા એક જ જાતિના સજીવોના લક્ષણોનું વૈવિધ્ય. ત્યાંથી હવે થોડાક આગળ વધીએ તો આપણા જોડે ક્વેશ્ચન આવે છે આનુવંશિકતાની ઐતિહાસિક માહિતી. આનુવંશિકતાની ઐતિહાસિક માહિતી, ક્વેશ્ચન છે આનુવંશિકતાની ઐતિહાસિક માહિતી. હવે આનુવંશિકતાની ઐતિહાસિક માહિતીમાં ધ્યાનમાં લેજો, સૌથી પહેલા ક્લિયર કરીએ છીએ કે આ જે આનુવંશિકતા છે એ આનુવંશિકતા માટે મુખ્ય અને જવાબદાર ઘટક, આનુવંશિકતા માટે મુખ્ય અને જવાબદાર ઘટક ભિન્નતા. મુખ્ય અને જવાબદાર ઘટક કહી લેવામાં આવે છે ભાઈ ભિન્નતા. હવે ધ્યાનમાં લેજો કે આ જે ભિન્નતા છે એ ભિન્નતા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા, ભિન્નતા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા કઈ કઈ છે ભાઈ? લિંગી પ્રજનન.
मुख्य जवाबदार प्रक्रिया कही गई शु लिंगी प्रजनन क्या लिंगी प्रजनन स्वाभाविक छे के नर अने मादा जन्यु एना सम्मिलन थी फलितांड नु निर्माण थाय फलितांड मां नर द्वारा सर्जायेला नर जन्यु ना लक्षणों माटे पण जवाबदार जनीनो होय अने मादा जन्यु वा मादा माटे मादा पण लक्षणों होय तो बन्ने जन्यु नु सम्मिलन थाय फलितांड नु निर्माण थाय एना कारणे जे लक्षणों छे एमां वेरिएशन आवे भिन्नता आवे એટલે કે ભિન્નતા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા કહી લેવામાં આવે છે ભાઈ લિંગી પ્રજનન હવે ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 8,000 વર્ષ પહેલા માનવ પોતાની જરૂરિયાત માટે ઉચ્ચ લક્ષણો ધરાવતા પ્રાણીઓની પ્રાપ્તિ માટે એટલે જો 8,000 થી 10,000 વર્ષ પૂર્વે માનવ પોતાની જરૂરિયાતો માટે ઉચ્ચ લક્ષણો ધરાવતી પ્રાણીઓની જાતિ પ્રાપ્ત કરવા કયા પ્રયોગ કરતો ભાઈ સંકરણ કરાવતા હતા પહેલો મુદ્દો લીધો છે આનુવંશિકતા માટે મુખ્ય જવાબદાર ઘટક કયો છે ભાઈ ભિન્નતા ભિન્નતા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા કઈ છે ભાઈ લૈંગિક પ્રજનન બીજું કે અહીંયા ભિન્નતા કે આનુવંશિકતા એ આજના શબ્દો નથી ઈસવીસન પૂર્વે 8,000 થી 10,000 વર્ષ પહેલા માનવ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ઉચ્ચ લક્ષણો વધુ ઉત્પાદકતા હોય રોગ પ્રતિકારકતા હોય બરોબર તો એના માટે જે ઉચ્ચ લક્ષણો ધરાવતા પ્રાણીઓની પ્રાપ્તિ કરવા માટે સંકરણના પ્રયોગો કરાવતા હતા ધ્યાનમાં લેજો જેમાં ઉચ્ચ લક્ષણો ધરાવતી વન્ય જાતિઓ ઉચ્ચ લક્ષણો ધરાવતી વન્ય જાતિઓ જે ઉચ્ચ લક્ષણો ધરાવે છે એવાથી ઉચ્ચ લક્ષણ અથવા તો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રાણીઓ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પ્રાણીઓ મેળવવા માટે કયો પ્રયોગ કરવામાં આવતો ભાઈ સંકરણનો પ્રયોગ ચલો આ સંકરણના પ્રયોગથી શું આપણે કોઈ એવી જાતિ મેળવેલી છે તો ઘણી બધી જાતિઓ છે જેમાં એક ઉદાહરણ આપણે બુકનું જ આપી શકીએ કયું વન્ય પ્રાણીઓના સંકરણ દ્વારા વન્ય પ્રાણીઓના સંકરણ દ્વારા પ્રાપ્ત થયેલ વન્ય પ્રાણીઓના સંકરણ દ્વારા પ્રાપ્ત થયેલ ભારતીય ગાય નામ ધ્યાનમાં લેજો ભાઈ નામ છે પંજાબી સાહિવાલ શું નામ રાખ્યું ભાઈ પંજાબી સાહિવાલ ભારતીય ગાય વન્ય પ્રાણીઓના સંકરણ દ્વારા પ્રાપ્ત કરેલ છે આનુવંશિકતાની ઐતિહાસિક માહિતી આપો જેમાં આનુવંશિકતા માટે મુખ્ય જવાબદાર ઘટક ભિન્નતા માટે મુખ્ય જવાબદાર પ્રક્રિયા લૈંગિક પ્રજનન ઈસવીસન પૂર્વે 8,000 થી 10,000 વર્ષ પહેલા માનવ પોતાની જરૂરિયાત માટે મીન્સ કે ઉચ્ચ લક્ષણો ધરાવતા પ્રાણીઓને પ્રાપ્ત કરવા માટે સંકરણ કરાવતા હતા જેમાં ઉચ્ચ લક્ષણો ધરાવતી વન્ય જાતિઓ
જેવાથી ઉચ્ચ ગુણવત્તા કે ઉચ્ચ લક્ષણો ધરાવતા પ્રાણીઓ પ્રાપ્ત કરવા સંકલન કરવાના પ્રયોગો થતા હતા, જેમાં એક શ્રેષ્ઠ ઉદાહરણ આપેલું છે વન્ય પ્રાણીઓના સંકરણ દ્વારા પ્રાપ્ત થયેલ ભારતીય ગાય. સુરાજભાઈ પંજાબી સાહિબાલ. હવે ત્યાંથી આગળના ક્વેશ્ચન તરફ જઈએ છીએ તો ઉલ્લેખ કરીએ છીએ મેન્ડલ 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 ગ્રેગર જ્હોન મેન્ડલ મેન્ડલ ની કાર્ય સફળતા મેન્ડલ ની કાર્ય સફળતાના કારણો જણાવો. થોડું ક્લિયર કરી દઈએ, અહીંયા મેન્ડલ જે પાદરી હતા અને એમણે જે આનુવંશિકતાના પ્રયોગો કર્યા છે એ અત્યારે હાલ પણ પ્રાપ્ત કરી શકાય છે, જેના કારણે મેન્ડલને જનીન વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મેન્ડલની કાર્ય સફળતાના કારણોમાં ધ્યાનમાં લેજો, 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા સમજાવવામાં પ્રગતિ થઈ. સુધાજભાઈ આનુવંશિકતા નું કાર્ય સમજાવવા પ્રગતિ થઈ. હવે 19મી સદીના મધ્યમાં એટલે કહેવાનો અર્થ એવો છે કે ધ્યાનમાં લેજો, ગ્રેગર જ્હોન મેન્ડલ, ક્લિયર કરું છું, 1856 થી 1863 કેટલા વર્ષ થયા ભાઈ? 7 વર્ષ. શું ક્લિયર કરીએ છીએ? 7 વર્ષ સુધી વટાણાની જાતિ પીસમ સટાઈવ પર, કઈ જાતિ છે ભાઈ? પીસમ સટાઈવ પર આનુવંશિકતા ના પ્રયોગો કર્યા. ધ્યાનમાં લેજો, 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા નું કાર્ય સમજાવવામાં પ્રગતિ થઈ, એમાં ક્લિયર કરીએ છીએ ગ્રેગર જ્હોન મેન્ડલ 1856 થી 1863 સાત વર્ષ સુધી વટાણાની જાતિ પીસમ સટાઈવમ પર આનુવંશિકતા સમજાવવા માટે પ્રયોગો કર્યા, જેના આધારે એમણે કેટલાક નિયમો રજૂ કર્યા છે, જેના આધારે આનુવંશિકતા માટે એટલે કે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. હવે 19મી સદીના મધ્યમાં બીજું ક્લિયર કર્યું છે ગ્રેગર જ્હોન મેન્ડલ, ત્રીજું ક્લિયર કર્યું છે 7 વર્ષ સુધી વટાણાની જાતિ પીસમ સટાઈવમ પર પ્રયોગો કર્યા છે, જેના આધારે આનુવંશિકતાના નિયમો આપ્યા છે. હવે શું ટોપિક છે ભાઈ આપણા જોડે? કાર્ય સફળતાના કારણો ક્લિયર કરીએ છીએ. મેન્ડલના કાર્ય સફળતાના કારણો માટે સૌથી પહેલો ક્લિયર કરીએ છીએ કે આજે મેન્ડલે છે આનુવંશિકતા ના જે સંશોધનો કર્યા છે એ સંશોધનો દરમિયાન સૌ પ્રથમ આંકડાકીય પૃથ્થકરણ જે પ્રયોગો કર્યા છે એની આંકડાકીય માહિતી અને ગાણિતિક તર્ક સ્પેસિફાય સંભાવનાનું ગણિત નો ઉપયોગ કરી
જોજો ભાઈ, આંકડાકીય પૃથ્થકરણ સૌપ્રથમ એમાં ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો છે અને ગાણિતિક તર્કનો ઉપયોગ કરી એને કઈ માહિતી આપી છે ભાઈ? આંકડાકીય માહિતી આપી. ત્યાંથી થોડાક આગળ વધીએ તો સફળ થવાનું એક બીજું રીઝન ક્લિયર કરીએ છીએ કે મેન્ડલે એક સમયે એક જ લક્ષણની આનુવંશિકતાનો અભ્યાસ કર્યો. એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું છે ભાઈ, એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં લીધું છે. બીજું કે મેન્ડલે પરસ્પર વિરોધાભાસી અભિવ્યક્તિ, વિરોધાભાસી અભિવ્યક્તિ અર્થ ક્લિયર કરીએ. સ્વાભાવિક છે, ઊંચા નીચા ગોળ ખરબચન વિરોધાભાસી કોઈ પણ લક્ષણ હોય તો એ પોતે બે રીતે અભિવ્યક્ત થાય. દાખલા તરીકે લક્ષણ છે ઊંચા, તો અભિવ્યક્તિ બે, કાં તો ઊંચા હોય ને કાં તો નીચા હોય, એટલે ઊંચા કે નીચા વિરોધાભાસી અભિવ્યક્તિઓ પસંદ કરી. એ પણ એમનો સફળતા માટેનું એક અગત્યનું કારણ ગણી શકાય. એક સમયે એક જ લક્ષણની આનુવંશિકતાનો અભ્યાસ કર્યો છે, પરસ્પર વિરોધાભાસી અભિવ્યક્તિ પસંદ કરી છે. પછી કહીએ છીએ કે એમનો પ્લસ પોઈન્ટ થઈ ગયો કે વટાણા પસંદ કર્યા. હવે વટાણા પસંદ કર્યા તો સ્વાભાવિક છે કે સ્વફલન થઈ શકે, અને સાથે ક્લિયર કરીએ પરફલન પ્રેરી શકાય. સ્વફલન થઈ શકે અને પરફલન પ્રેરી શકાય છે. બીજું કે ચોક્કસ લક્ષણ ધ્યાનમાં લેજો, એક જ લક્ષણ લીધું છે પણ ચોક્કસ લક્ષણ નો અનેક પેઢીઓ સુધી અભ્યાસ કર્યો, મીન્સ એની અભિવ્યક્તિમાં ફેરફાર થાય છે કે નહીં એને અનુલક્ષીને એક ચોક્કસ લક્ષણ લીધું જેને અનેક પેઢીઓ સુધી એમણે અભ્યાસ કર્યો છે. ધ્યાનમાં લેજો, આંકડાકીય માહિતી આપી છે, એક સમયે એક જ લક્ષણની અનુવાંશિકતાનો અભ્યાસ કર્યો છે, પરસ્પર વિરોધાભાસી અભિવ્યક્તિઓ પસંદ કરી છે, વટાણાની જાતિ પસંદ કરી જેના કારણે સ્વફલન થઈ શકે અને પરફલન પ્રેરી શકાય છે, ચોક્કસ લક્ષણ પસંદ કર્યું જેનો અનેક પેઢીઓ સુધી અભ્યાસ કર્યો. આમ મેન્ડલે આનુવંશિકતા ના નિયમો ની માહિતી આપી. શું કર્યું છે? આનુવંશિકતાના નિયમોની માહિતી આપી છે. બીજું કે મેન્ડલ પછીના જે વૈજ્ઞાનિકો આવ્યા, પછીના વૈજ્ઞાનિકોએ એ પદ્ધતિને શું કરી દીધું ભાઈ? વિસ્તાર કર્યો છે. એના પછીના વૈજ્ઞાનિકોએ એ પદ્ધતિનો આગળ વિસ્તાર કર્યો જેના કારણે કુદરતી નિરીક્ષણ અને નહિવત જટિલતા વિસ્તાર થયો. જેના કારણે ધ્યાનમાં લેજો, કુદરતી નિરીક્ષણ અને નહિવત જટિલતા જાણી શકાય છે, સ્પષ્ટ થઈ શકે છે. મેન્ડલની કાર્ય સફળતાના કારણો તો 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા સમજાવવા માટે પ્રયોગ કર્યો. કોણે કર્યો છે ભાઈ? ગ્રેગર જ્હોન મેન્ડલ. સતત 7 વર્ષ સુધી વટાણાની જાતિ વિષમ સટાઈવમ એના પર પ્રયોગો કર્યા અને એના આધારે નિયમો રજૂ કર્યા. મેન્ડલ સફળ થયા એના કેટલાક રીઝનો કે આનુવંશિકતાના સંશોધનો દરમિયાન સૌ પ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કરી આંકડાકીય માહિતી આપી છે. બીજું, એક સમયે એક જ લક્ષણની આનુવંશિકતાનો અભ્યાસ કર્યો.
બીજું પરસ્પર વિરોધાભાસી અભિવ્યક્તિઓ પસંદ કરી છે, એના સિવાય વટાણાની જાતિ પસંદ કરી, જેના કારણે એવા સ્વફલન તો થઈ શકે છે પરફલન પણ પ્રેરી શકાય છે. અને ચોક્કસ લક્ષણો એનો અનેક પેઢીઓ સુધી અભ્યાસ કર્યો. મેન્ડલે આનુવંશિકતાની માહિતી આપી, અન્ય વૈજ્ઞાનિકોએ એનો વિસ્તાર કર્યો, જેના કારણે કુદરતી નિરીક્ષણ અને નૈવત જટિલતા એ સ્પષ્ટ થઈ શકી. ધ્યાનમાં લેજો, ટોપિક ચેપ્ટરનું નામ લીધું છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. એમાં સૌથી પહેલાં કહ્યું આનુવંશિકતાનો અર્થ, એના સાથે સંકળાયેલા ઘટકો. બીજું કહ્યું આનુવંશિકતાની ઐતિહાસિક માહિતી. અને ત્રીજો ટોપિક લીધો છે આપણે મેન્ડલની કાર્ય સફળતાના કારણો. અહીં આપણા જોડે આ આજનો ટોપિક ક્લિયર થાય છે. બીજું કે આમાંથી ધ્યાનમાં લેવા જેવા શબ્દો આનુવંશિકતા એટલે કે જે તે જાતિના સજીવોના લક્ષણોનું સંતતિમાં સંચારણ, એના સાથે સંકળાયેલ જીવવિજ્ઞાનની શાખા જીનેટિક્સ, અને જીનેટિક્સનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક વિલિયમ બેટ્સન, એના પછી આનુવંશિકતા એટલે સ્વાભાવિક છે કે માતા પિતાના લક્ષણ સંતતિમાં ઉતરી આવવાની ઘટના. ચલો ત્યાંથી આગળ જઈએ, ભિન્નતા એક જ જાતિના સજીવોના લક્ષણોનું વૈવિધ્ય. ચલો ભિન્નતા માટે જવાબદાર, આનુવંશિકતા માટે જવાબદાર મુખ્ય પ્રક્રિયા કઈ છે? ભિન્નતા. અને ભિન્નતા માટે જવાબદાર પ્રક્રિયા કઈ છે? લૈંગિક પ્રજનન. બીજું કે જે ભૂતકાળમાં સંકરણના પ્રયોગો થયા હતા એના આધારે વન્ય પ્રાણીઓના સંકરણથી પ્રાપ્ત થઈ ભારતીય ગાય કઈ છે? તો પંજાબી સાહિવાલ, બરોબર છે. ત્યાંથી આગળ ગયા કાર્ય સફળતાના કારણો, બરોબર છે. અહીંયા આજનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ.